સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતો ખેતીમાં સતત કંઈક નવું નવું કરતા રહે છે અને તેના દ્વારા પોતાની આવક સતત વધારવા પ્રયત્નશીલ હોય છે. આવા જ એક ખેડૂત છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સરદારપુર ગામમાં. જેતપુર તાલુકાના સરદારપુર ગામના બે ખેડૂત ધવલ રામોલ્યા અને મોહનભાઈ ડોબરિયા કે જેઓ પોતાના ખેતરમાં સતત કંઈક નવું કરતા રહે છે. થોડા સમય પહેલાં તેઓએ યુટ્યુબ ઉપર ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે જાણ્યું અને તેઓએ કંઈક નવું કરવા માટે પ્રેરાયા અને પોતાના ખેતરના થોડા ભાગમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર શરૂ કર્યું. તેઓએ પ્રથમ તો ડ્રેગન ફ્રૂટનું બિયારણ કલકત્તાથી મંગાવ્યું અને પછી ફરી યુટ્યુબ પર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કેમ કરવું તે અંગે જોયું અને પછી તેઓએ ખેતરમાં 1 વીઘા જમીનમાં વાવેતર શરૂ કર્યું, જેમાં મોહનભાઈને સારી એવી સફળતા મળી અને ઓછા વાવેતરના ખર્ચે અને ઓછી મહેનતથી ડ્રેગન ફ્રૂટનો પાક આવવાનો શરૂ થયો. આજે તેઓ 1 વીઘામાં કરેલ વાવેતરમાંથી ઓછી મહેનતે વધારે આવક લઈ રહ્યા છે. સરદારપુર ગામના ધવલભાઈએ પ્રથમ તો માત્ર પ્રયોગ માટે જ થોડી જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું, જેમાં તેને અનુકૂળતા આવતા તેવે હવે વધારે પ્રમાણમાં વાવેતર કરવા દે. ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરનાર મોહનભાઈ ડાબેરિયાને પણ આ ફ્રૂટનું વાવેતર કરીને ઘણા સારા અનુભવ થયા છે, કારણ કે ડ્રેગન ફ્રૂટનો છોડ 1 વખત વાવીને વર્ષો વર્ષ ફળ આપે છે અને તેને રાસાયણિક ખાતર અને અન્ય પેસ્ટિસાઇડ આપવાની જરૂર પડતી નથી. સાથે આ ફ્રૂટની માંગ પણ વધારે છે, કારણ કે તે દવા તરીકે પણ વધારે વપરાય છે, જેને લઈને ખેડૂતોને તે વેચવા માટે વધારે મહેનત કરવી પડતી નથી અને અન્ય બાગાયત ખેતી કરતાં વધારે પાક ઉત્પાદન અને પૈસા કમાવી આપે છે, જેને લઈને તેઓ ખેડૂત માટે ડ્રેગન ફ્રૂટની ખેતી એ વધુ કમાણીની ખેતી કહી શકાય. ખેડૂતો જો પરંપરાગત ખેતી છોડીને સતત કંઈક નવું કરવાની નેમ સાથે કંઈક નવું કરતા રહે તો ચોક્કસથી પોતાની પ્રગતિ કરી શકે છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. મારું નામ રામોલ્યા ધવલ હર્ષુખભાઈ, ગામ સરદારપુર, જિલ્લો તાલુકો જેતપુર. મેં અહીંયા ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી હે, ને મેં પહેલાં ટ્રાય કરવા માંગ્યા હતા રોપા કલકત્તાથી, એટલે મને એમાં વધારે અનુકૂળ આવ્યું કે આ વસ્તુ કરાય એમ. એટલે મેં ટૂંકમાં વાવેતર કર્યું વધારે અને મને એમાં બેનિફિટ વધારે મળ્યો, એટલે મેં પછી અત્યારે પાછું બીજું વાવેતર કરવાનું છે. અન્ય જે પાક હોય છે બાગાયતી કેળા ચીકુ એમના કરતાં કેટલી આવકમાં વધારો થાય? આમાં 70-80% વધારો થાય છે. એનું કારણ છે કે એ ખેતી છે ને ખર્ચા ખેતી છે, અને આ ટૂંકમાં ઓર્ગેનિક કરી છે એટલે એમાં ખર્ચો નથી લાગતો અમને. ઓકે, આ જે છે તે ડ્રેગન ફ્રૂટ શું શેમાં શેમાં ઉપયોગ આવે? આ ડ્રેગન ફ્રૂટ પહેલા નંબરમાં તો જેને હિમોગ્લોબિન ઘટતું હોય, લોહીની જે ટકાવારી ઘટતી હોય, એ 2-3 દિવસમાં એને ટૂંકમાં ટકાવારીમાં રિપોર્ટ કરાવે એટલે ખબર પડી જાય. તે પછી શુગર કોઈને લેવલ ન આવતું, શુગર લેવલ રાખે, કેન્સરના દર્દીને